I love you. कल किंजर नहीं समय घुटन पर बैसी ने शो कर रहे Will you marry me? बोल किंजर इशान आप उसे किसा ले रहे चाली नहीं रही पर चाली पड़ से एक बार किंजल सुशांत ने हा पाड़ी देने देना पछी सुशांत किंजल ने प्रपोज करी से आ बधु ते क्यारे नक्की कर्यु एमां नक्की शुं करवानुं होय एटला माटे तो आव्यो छे अमेरिका थी पाछो बनी शके के किंजले बोलाव्यो होय आसुक अंकल साच्चा जता तू बे मिनिट चुप रहीश ने सुशांत मारे तारी साथे बात करवी छे साइड मां एक मिनिट साइड मां रही अबे जे वात थशे बधानी वचमां थशे हमणां तो बहु बोलती हती रे बहु भाषण आपती हती हवे केम तारू मोढुं बंद थई गयुं मारी तापी नगर नी राणी मार मार एना मोड़ा पर कॉफी मार सुशांत दे नहीं नहीं तो तू लाखों तो मारी सके छे रे अरे भाई तापी नगर नी राणी नो दरबार छे इनाम होए के पछी दंड बधा ने सरखुज मळे अरे किंजल अरे मार न्याय कर मार ये दिवसे तो बाय लेटर वाचो तो ने अने अहिया तो सुशांत ते लव यू किंजल मारी साथे लग्न करी कम ऑन मार जो उत्कर्ष प्लीज तू शांति रख शट अप जमीन के अंदर दाटी दईस उत्कर्ष प्लीज मैनेजर जो ही रहे हो यहाँ ना हो तमाशो नहीं कर प्लीज एम तो यहाँ ऑलरेडी जो तमाशो थई चुक्यो छे एनु शू हे अरे आ आ सुशांत तेरे नथी तने तारी पसंद नु जब्बा दीधु नथी तारी पसंद ना कपड़ा पहरवा दीधा ए तेरे तू हाँ कहीं तारा में कई ड्रेसिंग सेंस जो छे के नहीं किंजल केजल ने जो कितनी व्यवस्थित ड्रेस थई छे तारी हेयर स्टाइल जो लागे छे के खराब देखावाना रुपया आपिया होय छोले भटूरे छोले भटूरे ओ ग्रो सैंडविच फॉर हर्ट तारा पप्पा जारे मांदा आता ने किंजल जारे ये पिल्ली बच्ची ये भागी गई किंजल तू दाजी गई अटली मोटी बात थई गई पण ते एक कॉल करीने मने इन्फॉर्म करवानुं पण ठीक ना समझ्यू मने जोवा दे तारा चेहरा पर कोई डाक तो अजी बोलू आ माणस ना पराक्रम त्यारे तारा पप्पा आईसीयू मां एडमिट हता ने त्यारे आने सेजल भाभी ने शू क्वेश्चन कर्यो तो खबर छे पर आटली मोटी रकम घर में रखवानी शी जरूर हती ये तो सगाई में बता बिजी हता एटला माटे बैंक जवानो कोई नी पासे टाइम नहोतो हाँ
ને સગાઈ તો પછી થઈ નહીં. એક મિનિટ સુશાંતજી, જો તમે કેવા શું માંગો છો? ઘરમાં ચોરી થઈ જશે, મારા પપ્પાની તબિયત બગડી જશે, આની અમને ખબર હતી? આ પરિસ્થિતિમાં તમને તમારી સગાઈનો વિચાર આવે છે? પપ્પાની તબિયત તો નહીં? સુશાંત, તમને ખબર છે રૂપેશ ત્યાં હોસ્પિટલમાં મારા પપ્પાની સાથે બેઠો છે. હા તેજાય, જેને લગ્ન કરીને તાપીનગરમાં જ આંટા ફેરા મારવાના હોય એને શું ફર્ક પડે છે? ખબર નહીં ક્યારે તમારા પપ્પા સાજા થશે અને ક્યારે મારી સગાઈનું મુહૂર્ત આવશે. અત્યારે આ તને બહુ વાલો લાગે છે ને, બહુ મદદગાર બનતો ફરે છે. તો એનીએ માનતા ત્યારે ક્યાં ગઈ હતી? ત્યારે એને તારી સામે કન્ડિશન મૂકી હતી કે 7 દિવસમાં લગ્ન કર, નહીતર સગાઈ તોડી નાખીશ. અરે આ સુશાંત, તેને તારા મોઢા પર તારી સગાઈની ભૂટી ફેંકી મારી હતી, તો પણ તું એને હાથે મારી શકી છે. જો ઉત્કર્ષ, જૂની વાતોને ઉખાડવાથી કોઈ મતલબ નથી. અને આ કિંજલની લાઈફ છે, એને નક્કી કરવાનું છે કે એને શું કરવું. એમ તો પછી આનામાં એટલી જ સમજ અને ડિસિઝન લેવાનો પાવર હોત ને, તો મને ફોન કરીને ના બોલાવત કે ઉત્કર્ષ મને તારી મદદની જરૂર છે, આવી જાને. ખોટું બોલે છે તું કે તારા મનમાં મારા માટે કોઈ ફિલિંગ્સ નથી. અરે તારી આંખોમાં વંચાય છે કિંજલ, તારા વર્તનમાં દેખાય છે. જો જો મોઢું ફેરવી નાખ્યું, પણ એક વાત કહી દઉં મિસ કિંજલ ભટ્ટ, કે આ મોઢું ફેરવવાથી હકીકત નથી ફેરવાઈ જતી. બોલ, જવાબ આપ. મારી આંખમાં આંખ નાખીને જવાબ આપ કે મારી બીમારીનું સાંભળીને કેમ આવી હતી તું મારા ઘરે? મારા કારણે બાબુએ મને માર્યો હતો, કેમ માર કેમ ખાધો હતો? તારી ઇજ્જત બચાવવા ખાતર. કે પછી બાબુ સાથેની ઓફર પણ સ્વીકારી લીધો, જેમાં સુશાંતની સાથેનું સેટિંગ ચાલી રહ્યું છે, બધું સગવડ્યું. શું વિચારે છે કિંજલ? આ એક સુશાંત છે કે તને પાસપોર્ટ ઓફિસની બહાર એકલી મૂકીને જતો રહ્યો હતો. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન મિસ કિંજલ, બટ ઘડિયાળમાં 5 વાગી ગયા છે અને 5 વાગે આ પાસપોર્ટ ઓફિસના દરવાજા બંધ થઈ જાય. સો મેનેજ યોર સેલ્ફ.
અને તોય તોય તું એને હાથે વાગી છો હા બોલ હું પણ તો આજે જોઉં કે આ કિંજલ ભટ્ટ એના સ્વાર્થ માટે કેટલી હદો પાર કરી શકે છે પ્લીઝ ઉત્કર્ષ બંધ કરા બધું પ્લીઝ હું તો તારી સાથે દોસ્તી કરવા આવી હતી પાછી અને તું ભૂલી ગઈ હતી કે દોસ્ત બધું ગણાવતા નથી એમ એ જે દોસ્ત હોય છે ને એ માફી પણ આપી દેતા હોય છે કિંજલ અરે ઉત્કર્ષ ઉત્કર્ષ મારી વાત તો સાંભળ ક્યાં જાય છે તું ઉત્કર્ષ 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 મારી વાત સાંભળ ઉત્કર્ષ ઠંડો પર આ બધું શું કરી રહ્યો છે તું અને અંદર શું બકવાસ કરી રહ્યો હતો હા પડદો નાટક સિમ્પલ વાત છે ભાઈ સમજાતી નથી તને તારું અને કિંજલનું પેચઅપ કરાવવા માટે અમે લોકો આ પ્લાન બનાવ્યો હતો અબે અબે એટલે તું અને સુશાંતને સમજાયું તને ખબર છે ને એનો સ્વભાવ કેવો છે હા તો એની સાથે સહિયારું સાહસ કરવાની શી જરૂર હતી તે મને એક વાર ડાયરેક્ટલી કીધું હોત ને કે મારી સાડી સાહેબાને મળી લે મળી લીધું હોત દોસ્ત પણ તે વિશ્વાસઘાત સોરી મને ખબર છે તારા અને તારા પરિવારના બહુ ઉપકાર છે મારા ઉપર પણ આજે સુશાંતે કિંજલની સાથે સાથે તને પણ લપેટી લીધો છે બહુ ઉત્કર્ષ જેવું તું સમજે છે એવું કઈ જ નથી એવું જ છે ને હવે આ બાબતે તું વધારે ચર્ચા કરવા નથી માંગતો અંદર ઓલરેડી એક જો કિંજલ એની પહેલા કે તું કઈ બીજું વિચારે હું તને એક વાત ક્લિયર કરી દેવા માંગુ છું
આજે જે તમારું મળવાનું થયું એ મારો અને રૂપેશનો પ્લાન હતો. શું? હા, પણ એમાં મેં છેલ્લે થોડો બદલાવ કરી નાખ્યો. હું જોવા માંગતો હતો કે ઉત્કર્ષ તને હજુ પ્રેમ કરે છે કે પછી એને એની જાતને તારી સાથે ફ્રેન્ડશિપ માટે સમજાવી દીધી છે, એટલે જ મેં એની સામે તને પ્રપોઝ કર્યું. હું જોવા માંગતો તમારી ફ્રેન્ડશિપ ની એટલે જ લાગે છે કે એના મનમાં ઝેર ગોળાઈ ગયું છે. બટ અગેન I'm sorry કે મારા કારણે આ બધું થયું. તમે માફી ના માંગો, આમાં તમારો કોઈ વાંક નથી. જો તું દિલથી જ આમ માનતી હોય તો હું એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. પહેલા પણ મેં તારી સામે ફ્રેન્ડશિપ માટે હાથ લંબાવ્યો હતો, પણ તે જવાબ નહોતો આપ્યો. આજે પણ હું તારી સામે ફ્રેન્ડશિપ માટે હાથ લંબાવું છું. Can we be friends? લાગે છે મીરા બેટા જલ્દી આવી ગઈ. ચા બનાવું છું પીછ ને. ના પપ્પા, કઈ વાંધો નહીં, ચા ના પીવી હોય તો બેસીને વાત તો થાય ને. બસ બસ બસ. હા, મને કે માસુભાઈએ શું કહ્યું પેલું દુકાન? પપ્પા ખરાબ ના લગાડતા, પણ હું અત્યારે વાત કરવાના કોઈ જ મૂડમાં નથી. હું ઓફિસે રેઝિગ્નેશન આપીને આવી છું. રાજીનામું કેમ? શું વાત પૂછે કેમ મને? બેટા બધું બરાબર ચાલતું તું ને, અચાનક શું થઈ ગયું? મને કાંઈ ખબર નથી પપ્પા. પપ્પાજીએ કહ્યું કે મને બચાવવાનો આ એકમાત્ર ઉપાય છે, એટલે મેં રિઝાઇન કરી દીધું.